हेलो फ्रेंड्स, वेलकम टू टेम्बोस किचन। आज हूँ तमारी साथे मसाला सींगनी रेसिपी शेर करवानी छूँ। अने आ मसाला सींग बजार जेवी ज घरे एकदम टेस्टी बने छे अने बनावी पण खूब ज सहेली छे अने फटाफट बनी जाए छे। तो चालो जोई लईए केवी रीते बनावीशुं मसाला सींग। तो मसाला सींग बनावा माटे आपणे सौथी पहेला सींग दाणा लेवाना छे। तो मैं अहीं काचा सींग दाणा लीधा छे, एक वाटकी लीधा छे। जो तमारे वधारे क्वांटिटीमां बनावी होय तो वधारे सींग दाणा लेवाना। मैं अत्यारे काचा सींग दाणा लीधा छे। तमे काचा सींग दाणानी जग्याए खारी सींग पण लई शको छो। तो हवे आ सींग दाणाने आपणे शेकी लेवाना छे। जो तमे खारी सींग लेता होय तो तमारे खारी सींगने शेकवानी नथी अने डायरेक्ट ज मसाला माटे लई लेवानी छे कढ़ाईमां। तो हूँ अत्यारे काचा सींग दाणा लीधा छे एटले काचा सींग दाणाने हूँ अत्यारे कढ़ाईमां एड करी लईश। आपणे गैस ऑन करी लईशुं अने मैं अहींया एक कढ़ाई लीधी छे। आपणे एमां सींग दाणा एड करी लईशुं अने एकदम स्लो गैस उपर सींग दाणाने शेकवाना छे। सींगदाणा ઉપરથી એકદમ સરસ ફોતરા અલગ પડી જાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકવાના છે। તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ઉપરથી ફોતરા પણ અલગ થવા લાગ્યા છે। તો હું તમને હાથેથી સિંગદાણા લઈને તમને બતાવી દઈશ। તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણા ઉપરથી ફોતરું એકદમ ઇઝીલી નીકળી જાય છે। તો આપણા સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે। ગેસ ઓફ કરી લઈશું અને આ સિંગદાણાને એક પ્લેટમાં કાઢીને એકદમ ઠંડા થવા દેવાના છે। તો સિંગદાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા હતા અને મેં સિંગદાણા ઉપરથી બધા ફોતરા કાઢી લીધા છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે આપણે ફોતરા કાઢી લેવાના છે સિંગદાણામાંથી। હવે આપણે મસાલા સિંગ બનાવી લઈશું। તો હવે આપણે મસાલા સિંગ બનાવી લઈશું। મસાલા સિંગ બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે, આપણે ગેસ ઓન કરી લઈશું અને આપણે એમાં તેલ એડ કરવાનું છે। તો મેં અહીંયા લગભગ હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે। તેલને આપણે ગરમ થવા દઈશું અને ગેસ આપણે એકદમ સ્લો રાખવાનો છે। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે બધા સિંગદાણા આપણે એમાં એડ કરી લેવાના છે। સિંગદાણા એડ કર્યા પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીવાર એને કડક થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે। તો હવે આપણે મસાલા કરી લેવાના છે। તો મસાલામાં મેં અહીંયા એક ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધો છે, એ આપણે આમાં એડ કરીશું। હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર લીધો છે, એ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, જો તમે ખારી સિંગ લેતા હોય તો મીઠું એડ નહીં કરવાનું। બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે થોડો સંચળ પાવડર એડ કરવાનો છે, તો મેં અહીંયા હાફ ટીસ્પૂન જેટલો સંચળ પાવડર લીધો છે। હાફ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું। હાફ ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું। હાફ ટીસ્પૂન જેટલી ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આમાં દળેલી ખાંડ એડ કરીશું, તો મેં અહીંયા 1-2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી છે અને આને બરાબર મિક્સ કરી લઈશું અને લગભગ 1-2 મિનિટ માટે આપણે આ બધા મસાલાને સિંગ સાથે એકદમ સરસ શેકાવા દેવાના છે। તો આપણી આ મસાલા સિંગ તૈયાર છે બનીને।
तो આપણી આ મસાલા સિંગ બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર અને એકદમ ટેસ્ટી બને છે અને સાથે ક્રિસ્પી પણ બને છે। આ મસાલા સિંગને તમે અલગ અલગ નાસ્તામાં યુઝ કરી શકો છો, જેમ કે દાબેલી છે, સિંગ સ્લાઈસ છે, એ બધામાં તમે આ મસાલા સિંગનો યુઝ કરી શકો છો અને આમનમ પણ ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી લાગે છે અને આને બનાવવી પણ ખૂબ જ ઈઝી છે, બાળકોને પણ આ બહુ જ પસંદ આવશે। તો તમે આ મસાલા સિંગની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।